મે ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો Bell icon અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. આપના સ્ક્રીન પર દેખાતા CCTV ફૂટેજને ધ્યાનથી જુઓ. એક્ટિવા પર પીળા રંગનો શર્ટ પહેરેલો વ્યક્તિ તેની પાછળ અન્ય એક વ્યક્તિને બેસાડીને પસાર થઈ રહ્યો છે. એક્ટિવાની પાછળ બેઠેલા વ્યક્તિની ઓળખ ભરતભાઈ તરીકે થઈ છે તેઓ લાપતા બની ગયા બાદ બે દિવસ બાદ તેમનું મૃતદેહ મળી આવ્યો હતો ગણદેવી પોલીસે નેશનલ હાઇવે ઉડતાળીસ પર આવેલી હોટલો તથા પેટ્રોલ પંપો ઉપરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં તેમાં મૃતક ભરતભાઈ તેમના મિત્ર સાથે મોપેડ પર બેસીને જતા જોવા મળ્યા હતા પોલીસે તેમના મિત્રની પૂછપરછ કરતા ભરતભાઈની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે તાંત્રિક વિધિના બાકી પડતા નાણાં બાબતે મૃતકની તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર એકત્રીસમી ડિસેમ્બરની મોડી રાત્રે એક સિનિયર સિટીઝન ભરત રણછોડજીભાઈ નાયક એ ઘરેથી પોતે બહાર જવાનું કઈ અને ચાલ્યા ગયેલા હતા અને મોડી રાત સુધી એ પરત નહીં આવેલા એટલે એમના પરિવારજનોએ ગણદેવી પોલીસ સ્ટેશનની એક ગુમ જાણવા જોગ આપેલી હતી એટલે ગણદેવી પોલીસ સ્ટેશને આ બાબતે તપાસ કરતાં ગણદેવી ખાતે સીસીટીવી ચેક કરતાં એક કોઈ અજાણ્યા ઈસમની સાથે મોટરસાઇકલ ઉપર જતા હોય એવી હકીકત મળી આવે અને એમની પૂછપરછ કરતાં વિમલ રમણભાઈ પટેલ અને સાગર ગણેશ પટેલ આ બંને વ્યક્તિઓએ આ ભરતભાઈનું અપહરણ કરી અને એમને ચીખલી તાલુકાના બારોલિયા ગામની સીમમાં લઈ જઈ અને એક છરી વડે એનું ગળું કાપી અને એમની હત્યા કરેલ હતી અને ત્યારબાદ એમને પુરાવાનો નાશ કરવા માટે થઈ અને મરણ જનારનું જે ડેડ બોડી છે એ જમીનની અંદર દફનાવી દીધેલ હતું આ બનાવનું કારણ એવું છે કે મરણ જનાર અને આ આરોપી આ બંને મિત્રો હતા અને આ બંને છે એ બહારથી અન્ય લોકોના પૈસા લાવી અને એને કોઈ પણ વિદ્યાથી ડબલ કરી દેવાની પ્રવૃત્તિ કરતા હતા એટલે કેટલાક સમયથી મરણ જનારે આરોપીને પૈસા આપેલા હતા અને જે આરોપી છે મરણ જનાર પાસે પોતાનો હિસાબ બાકી છે એવું કહેતા હતા એટલે એમની વચ્ચે જે પૈસાની લેવડ દેવડને લઈ અને વિવાદ ચાલતો હતો અને આ પૈસાની લેવડ દેવડના કારણે આ જે ખૂનનો બનાવ બનેલ છે બંનેનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું જણાય આવેલ નથી પણ પૂછપરછ કરતાં એવી હકીકત ધ્યાને આવેલી છે કે મરણ જનાર છે એ જ્યોતિષનું કામ કરતા હતા અને આરોપી વિમલ છે એ તાંત્રિક વિદ્યાથી પોતે રૂપિયા ડબલ કરી દેવાનો દાવો કરતા હતા એટલે એમાં મરણ જનારે પણ કેટલાક લોકો પાસેથી પૈસા લઈ અને આરોપીને આપેલા હતા એટલે તપાસની અંદર કોની કોની પાસેથી પૈસા લીધેલ છે અને આવી કેટલી રકમ છે એ આરોપીએ અને મરણ જેનારે લીધેલ છે એ તપાસની અંદર આવરી લેવામાં આવશે